Hello, friends. Good morning to everyone. This is FYBCOM semester 1, and the subject is Company Law. In this, we are going to learn the chapter Incorporation of a Company. And the question is Describe the different stages of incorporation, procedure of a public company. આપણે જે છે આ ક્વેશ્ચનની અંદર ચર્ચા કરવાની છે વેરિયસ સ્ટેજીસ ઓફ ઇનકોર્પોરેશન એન્ડ એની અંદર કઈ પ્રકારની પ્રોસીજર જે છે એ કરવામાં આવે છે તેના વિશે ઓકે સો વેરી ક્વેશ્ચન ક્વેશ્ચનની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની વોટ ઇઝ ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની તો આપણી પાસે ત્રણ ડેફિનેશન્સ છે એ ડેફિનેશન્સ દ્વારા આપણે ક્લિયર કરીએ છીએ વોટ ઇઝ ઇન્કોર્પોરેશન ઓફ અ કંપની તો ફર્સ્ટ ડેફિનેશન આપણને અહીંયા આપેલી છે એકોર્ડિંગ ટુ ચાર્લ્સ ડબલ્યુ જેસ્ટનબર્ગ ઓકે ઇનકોર્પોરેશન મીન્સ સર્ચ ઓફ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ઇનકોર્પોરેશન કોર્પોરેશન નો મિનિંગ શું થાય તો કીધું કે સર્ચ ઓફ બિઝનેસ ધંધામાં નિર્માણ થતી તક જે છે એને તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો છો યસ તમે માર્કેટની અંદર જુઓ તો અનેક પ્રકારના બિઝનેસ છે અથવા તો કોઈ પણ એક જ ટાઈપની વસ્તુ પ્રોડ્યુસ થતી હોય એ રીતનો બિઝનેસ જે છે એ પ્રકારના અનેક ગણા યુનિટ જે છે માર્કેટની અંદર કાર્ય કરે છે યસ તો તમારે શું કરવાનું છે હાવ યુ કેન ડૂ ડેવલપ યોર બિઝનેસ તમે તમારા ધંધાને બીજા અન્ય યુનિટ કરતાં વધુ સારી રીતે અથવા તો કોસ્ટ જે છે આપણે નીચી લાવીને વધુ સારી ક્વોલિટી કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ છીએ તો અલગ અલગ પ્રકારના ધંધામાં અલગ અલગ જે સ્ટેપ્સ છે કવર કરવાની જરૂરિયાત રહે છે સો દેટ આપણી પાસે બેસ્ટ ઓપ્શન કયું છે એ ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવાનું છે તો કે વેરી ફર્સ્ટ તમારે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી સર્ચ કરવાની છે કે માર્કેટની અંદર આપણે વધુ સારો બિઝનેસ કઈ રીતે કરી શકીએ છીએ તકનું નિર્માણ કરવાનું છે અને તમારે જે તક છે એનો લાભ ઉઠાવવાનો છે આગળ જોઈ એન્ડ ફોર incorporating the ધ કંપની વિથ ધ of ઓફ અર્નિંગ પ્રોફિટ આઉટ ઓફ ઇટ હવે જે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીનું નિર્માણ થયું છે જે ધંધાકીય તકનું નિર્માણ થયું છે એ તકના માધ્યમથી હવે તમારે શું કરવાનું છે તો કે એમાંથી બેસ્ટ ઓપ્શન અને લગભગ બધા જે બિઝનેસ છે એનો જનરલી મેઇન ઓબ્જેક્ટ હોય છે પ્રોફિટ અર્ન કરવાનો તો તમે સારી રીતે પ્રોફિટ અર્ન તેમાંથી કઈ રીતે કરી શકો છો કઈ પ્રકારની તમે બિઝનેસ મેથડ યુઝ કરો છો કઈ પ્રકારના તમે રો મટીરિયલ અથવા તો આપણે કહી શકીએ કે બિઝનેસ ટૂલ્સને યુઝ કરીને અને પ્રોપરલી યુટિલાઇઝ કરીને અધરવાઇઝ આપણી પાસે જે બેસ્ટ ઓપ્શન છે એને વધુ સારી રીતે ઉપયોગ કરીને તેને એક પ્રોફિટેબલ બિઝનેસમાં કઈ રીતે ચેન્જ કરી શકીએ છીએ ડેફિનેશનમાં આગળ જોઈએ તો મેક અરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ નાણાકીય વ્યવસ્થા અસેટ્સ મિલકતો એન્ડ મેનેજરિયલ સ્ટ્રેન્થ સ્ટાફ મેનેજર મેનેજરિયલ સ્ટ્રેન્થ મીન્સ કે નિર્ણય શક્તિ જે છે હાઉ ટુ મેનેજ ધ વર્ક તેની આપણે પ્રોપરલી મેન્ટેન કઈ રીતે કરવી

અથવા તો જે તમારો વ્યવસાય છે એને તમે બેસ્ટ વેમાં એટલે કે એક સ્પેશિયલ પ્રોસેસ કોઈ ખાસ પ્રક્રિયા દ્વારા અથવા તો વોટ એક્ટિવિટીઝ કેરીડ ફોર એસ્ટાબ્લિશિંગ ધ એન્ટરપ્રાઇઝ આર ઇન્ક્લુડેડ ઇન ધ પ્રોસિજર ઓફ ઇન્કોર્પોરેશન એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કે તમે તમારું બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એને એસ્ટાબ્લિશ કરવા સમયે જે જે પ્રવૃત્તિઓ કરો છો તેને શેની અંદર ઇન્કલુડ કરવામાં આવે છે પ્રોસીજર ઓફ ઇન્કોર્પોરેશનની અંદર નેક્સ્ટ આપણી પાસે એક ડેફિનેશન છે ઈ એલ મીડ દેર આર ફોર એલિમેન્ટ્સ ઓફ પ્રોસીઝર ઓફ ઇન્કોર્પોરેશન એમ કહે છે કે ઇન્કોર્પોરેશનની પ્રોસીજરની અંદર મુખ્યત્વે ચાર એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે કયા કયા ચાર એલિમેન્ટ્સ છે વેરી ફોસ્ટ સર્ચ યસ પહેલું પગથિયું છે સર્ચ તમારે તપાસ કરવાની છે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યુ હેવ ટુ ડિસ્કવર યુ હેવ ટુ ઇન્વેન્શન તમારે બિઝનેસને રિલેટેડ માર્કેટને રિલેટેડ ડિમાન્ડ ક્રિએટ કરવાને રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ પ્રોડક્ટ રિલેટેડ કસ્ટમરના માઇન્ડસેટ રિલેટેડ તો તમામ પ્રકારની માહિતી યુ હેવ ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન એન્ડ યુ હેવ ટુ સર્ચ આફ્ટર ધેટ એક્ઝામિનેશન તમારે એક્ઝામિનેશન કરવાનું છે વિચ કાઇન્ડ ઓફ રો મટીરિયલ વિચ કાઇન્ડ ઓફ લેન્ડ વિચ કાઇન્ડ ઓફ પ્લેસ વિચ કાઇન્ડ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વિચ કાઇન્ડ ઓફ અપ્રોચ ઓફ ધ ટ્રેડર્સ વિચ કાઇન્ડ ઓફ અપ્રોચ ઓફ ધ કોમ્પિટિટર્સ વિચ કાઇન્ડ ઓફ અપ્રોચ ઓફ ધ કસ્ટમર વિચ કાઇન્ડ ઓફ અપ્રોચ ઓફ ધ માર્કેટ બરાબર છે તમામ પ્રકારની વસ્તુ તમારે એક્ઝામિન કરવાની છે આફ્ટર દેટ કલેક્શન એન્ડ અરેન્જમેન્ટ ફોર ફાઇનાન્સ વીચ કાઇન્ડ ઓફ ફાઈનાન્સ સોર્સિસ આર અવેલેબલ ફોર અસ ઇઝીલી અવેલેબલ ફાઇનાન્સ આર અવેલેબલ એટ ચીપર કોસ્ટ ઓર નોટ તો આપણે જોવાનું છે કે ફાઇનાન્સનું અરેન્જમેન્ટ લાંબા સમયગાળા માટે વધુ સારી રીતે એટલે કે એઝ અ ઈન અ પ્રોફિટેબલ વે આપણે કઈ રીતે કરી શકીએ છીએ સો મેક અરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ તો મેઇન આ ચાર પરિબળ છે જેના ઉપર આપણે રિસર્ચ કરવાનું છે ચાર પરિબળો દ્વારા ઇનકોર્પોરેશન જે છે એ અસ્તિત્વમાં આવે છે ઓકે સો આ તો વાત થઈ ઇનકોર્પોરેશન ઓફ કંપની નામ આપણે સ્ટડી કરવાના છે સ્ટેજીસ ઓફ ઇનકોર્પોરેશન પ્રોસીજર પ્રક્રિયા છે તેની સમગ્ર કે ભાઈ કઈ પ્રક્રિયા દ્વારા તો વેરી ફર્સ્ટ આપણને આપેલું છે એ એમાં છે પ્રી રજીસ્ટ્રેશન સેકન્ડ છે બી રજિસ્ટ્રેશન સ્ટેજ અને થર્ડ છે સ્ટાર્ટિંગ ધ બિઝનેસ સ્ટેજ મુખ્યત્વે ત્રણ પ્રક્રિયામાંથી આપણે પસાર થવાનું છે સ્ટાર્ટ કરીએ પ્રોસીજર એથી તો પ્રોસિજર એ આપણી પાસે છે વેરી ફર્સ્ટ થોટ ઓફ બિઝનેસ ધંધાનો વિચાર તમને શેમાંથી આવ્યો અથવા તો એ ધંધાના વિચારને તમે પ્રોફિટેબલ વેમાં આગળ કન્સર્ન કરી શકો છો કે નહીં સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે થોટ ઓફ બિઝનેસ જે બિઝનેસનો કરવા માટે થઈને તમારા માઇન્ડની અંદર જે થોટ ક્રિએટ થાય છે તે ઓકે આફ્ટર આપણે વાત કરીએ તો પ્રાઇમરી એક્ઝામિનેશન પ્રાથમિક તપાસ હવે પ્રાથમિક તપાસ આપણે શેની માટે કરીએ છીએ તો કે વેરી ફર્સ્ટ પ્રાથમિક તપાસની એટલા માટે જરૂર પડે છે કેમ કે આપણા માઇન્ડની અંદર જે બિઝનેસ કરવા માટેનો થોટ છે એને આપણે માર્કેટની અંદર બિઝનેસમાં કન્વર્ટ કરવો હશે તો વોટ વિલ બી ધ એપ્રોચ ઓફ ધી કસ્ટમર વોટ વિલ બી એપ્રોચ ઓફ ધી માર્કેટ આ બે વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે ટ્રેન્ડ આપણે માર્કેટની અંદર જોવાનો છે વિચ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ ટુ બી યુઝડ યસ ધેટ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ટુ ટેક વાય ડૂઈંગ ધ સ્ટાર્ટ ઓફ બિઝનેસ સો આ રીતે તમારે જોવાનું છે કે પ્રાઇમરી એક્ઝામિનેશન્સ તમારે માર્કેટ કસ્ટમર સો મેની ફેક્ટર્સ વી હેવ ટુ સ્ટડી બિફોર ધ બિઝનેસ ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તો નંબર થ્રી છે ડિટેલ વેરીફિકેશન વેરીફિકેશન એટલે કે તપાસ કરવું કરેરિફાઈ કરવું હવે તમારી અગર સેકન્ડ સ્ટેજ હતું કે પ્રાઇમરી એક્ઝામિનેશન તમે કર્યું હવે વેરીફિકેશન કરવાનું છે તમે જે સોર્સીસ કલેક્ટ કરી રહ્યા છે પ્રાઇમરી અંદર એ સોર્સિસનું આપણે ડિટેલ વેરીફિકેશન કરીને કાંઈ પણ રિઝલ્ટ એમાંથી મેળવવાનું છે સપોઝ If ઇફ યુ uh, some uh, or collect some information then you have to clear that information is correct or not. So that is detail verification. Now after the detail verification the steps will come collecting the resources. તમારે <tomare> resources એટલે કે સ્ત્રોત એની માટેના છે એ કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે હવે સોર્સિસ કયા કયા હોઈ શકે વેરી ફસ્ટ વેરી ફસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઇન્ફોર્મેશન તમારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે રિલેટેડ ટુ ધ માર્કેટ નાવ તમારી પાસે રિસોર્સીસ હોય છે રો મટીરિયલ રિલેટેડ અત્યારે રો મટીરિયલ લેવાનું નથી પરંતુ રો મટીરિયલના સોર્સિસ પ્રાઇસ ક્વૉલિટી આની તમારે તપાસ કરવાની છે કે વીચ કાઇન્ડ ઓફ સોર્સિઝ આર અવેલેબલ એટ ચીપર પ્રાઇઝ ઓર અ બેસ્ટ ક્વોલિટી અને વેરી ઇમ્પોર્ટન્ટ થિંક આપણે જો આની અંદર કહી શકીએ તો એ છે ફાઇનાન્સ અરેન્જમેન્ટ નંબર ફાઇવ જે આપણી પાસે છે એ કે ભાઈ ફાઇનાન્સ અરેન્જમેન્ટ છે નાણાકીય વ્યવસ્થા તે ખૂબ જ ઉપયોગી પાર્ટ આની અંદર કહી શકાય સો નંબર ફાઇવ ઇઝ ફાઇનાન્સિયલ અરેન્જમેન્ટ તો ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ રજીસ્ટ્રેશન સ્ટેજિસની અંદર આપણે કઈ કઈ મેટર જે છે એ કન્સિડર કરવાની છે રજીસ્ટર્ડ કરાવવું સેબી પાસે અથવા તો કંપની રજિસ્ટ્રાર પાસે જેને આપણે કહીએ છીએ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ

સો દેટ તમારે એ ડાયરેક્ટર્સ જે છે એની તમામ ડિટેલ્સ એન્ડ ઓલ ધ ડેટા વિલ સબમિટ ટુ ધ કંપની ઓલ્સો એન્ડ કંપની રજિસ્ટ્રાર ધીઝ ઓલ એક્ટિવિટીઝ ડન અંડર ધ સેબી દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડી નોટ નંબર ફોર રિટર્ન કન્ફર્મેશન ઓફ ડાયરેક્ટર યસ ડાયરેક્ટરની તમારે લેખિત પરવાનગી અથવા તો જેને કહી શકીએ આપણે લેખિત સંમતિની જરૂરિયાત અવશ્ય પણ એને ખાસ પડે છે કેમ કે લેખિત સંમતિ દ્વારા તમે કોઈપણ પ્રકારનો બિઝનેસ જે છે એ સ્ટાર્ટ કરી શકતા નથી અથવા તો સ્ટાર્ટ કરવા માટે તમને પરમિશન મળતી નથી સો દેટ ઇઝ ધ લીગલ પ્રોસેસ ફોર સ્ટાર્ટિંગ ધ બિઝનેસ નંબર ફાઈવ એગ્રી ટુ બાય ક્વોલિફાઈડ શેર્સ બાય ધ ડાયરેક્ટર્સ ડાયરેક્ટર દ્વારા જ્યારે પોતાના લાયકાતના શેર ખરીદાય ત્યારે તે Uh, legally mkyk that is uh, true process so agree to buy the qualified shares by director number six statement related to capital how much capital in the company how much capital is to be used how much capital to be invested how much capital is divided according to the department what will be the budget budget is the very important thing ડ્યુરિંગ ધ યર બજેટ ઇઝ વેરી યુઝફુલ થિંગ તમે બજેટ તૈયાર કરીને કેટલો એક્સપેન્સિસ કયા ડિપાર્ટમેન્ટની અંદર પરચુરણ ખર્ચ જેને આપણે કહી ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સિસ છે કે પછી વાત કરો એટલે અનેક ઘણા એક્સપેન્સિસ છે એની માટે એક બજેટ તૈયાર કરવું જરૂરી છે એકોર્ડિંગ ટુ બજેટ ચાલવાથી તમારો ડિસાઇડ કરેલો ફાઇનાન્સિયલ પ્લાન સક્સેસ થઈ શકે છે સો દેટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ બજેટ નંબર સેવન છે આપણી પાસે ડેક્લેરેશન ઓફ ફોલોઇંગ સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ સંવૈધાનિક જોગવાઈ જોગવાઈનું પાલન થવું અવશ્યપણે જરૂરી છે બિકોઝ ઓફ વાય કંપની દ્વારાની જોગવાઈ જે છે એ તમામ પ્રકારના બિઝનેસ યુનિટ માટે એક સરખી રીતે લાગુ પડે છે સો દેટ સ્ટેચ્યુટરી પ્રોવિઝન જે જોગવાઈ જે છે એ કંપનીએ પ્રિપેર કરવી જરૂરી છે અને તમામ પ્રકારના જે વર્ક છે ઇઝ ઇન અન્ડર ધ ઓબ્ઝર્વેશન ઓફ સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ એન્ડ સેબી સો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આફ્ટર ધેટ નંબર સી નંબર સી આપણી પાસે છે સ્ટાર્ટિંગ ધ બિઝનેસ સ્ટેજ હવે આપણી પાસે જે સ્ટેજ છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનું છે તો નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ ઓકે સો બિઝનેસ સ્ટાર્ટ કરવાના પહેલાં સ્ટેજની અંદર આપણી પાસે છે ગેટ રજીસ્ટર્ડ ધ એડ્રેસ ઓફ રજીસ્ટાર ઓફિસ રજીસ્ટાર ઓફિસનું એડ્રેસ જે છે વેરી ફર્સ્ટ કંપનીનું જે એડ્રેસ આપણે કહી શકાય એ કંપની રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું જરૂરી છે એ રજીસ્ટ્રેશન થયા બાદ એટલે કે આપણી હેડ ઓફિસનું રજીસ્ટ્રેશન થયા બાદ કોઈપણ આપણી જે કાર્યવાહી છે આપણે આગળ કરી શકીએ છીએ યે નંબર ટુ પ્રોસ્પેક્ટસ ઓર ઇન ઇટ્સ લ્યુ સ્ટેટમેન્ટ પ્રોસ્પેક્ટસ ખબર છે કે વિજ્ઞાપન પત્ર છે જેના દ્વારા આપણે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે થઈને એક ઇન્વિટેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ જેને આપણે પ્રોસ્પેક્ટસ કહીએ છીએ જેની અંદર શેર ડિબેન્ચરના રિલેટેડ કેપિટલના રિલેટેડ તમામ પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ ડિટેલ્સમાં આપેલી હોય છે જો એ લાગુ ન પડે તો લીઓફ પ્રોસ્પેક્ટસ વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન જે છે એ આપણે પ્રોવાઈડ કરવાનું છે નંબર થ્રી ફોલોઈંગ અપ સેબીઝ ગાઈડલાઇન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ સેબીની ગાઈડલાઇન ફોર એવરી કંપની ધેટ ઇઝ કમ્પલસરી આ સેન્ટેન્સ બીજી વાર પણ આવી ગયું છે સો દેટ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સેબીની ગાઈડલાઇન્સનું પાલન અવશ્યપણે થવું જોઈએ નંબર ફોર એપ્લાય ફોર એન્ટ્રી ઇન્ટુ રેકોગ્નાઇઝ શેર માર્કેટ તમારા શેર જે છે એ રેકોગ્નાઇઝ એટલે કે જાણીતી એવી રીતે નહીં પણ રજિસ્ટર્ડ અને જે લીગલી એક્ઝિસ્ટન્સની અંદર છે તેની અંદર રજિસ્ટર્ડ થવું જરૂરી છે નંબર ફાઈવ સ્ટેટમેન્ટ ફોર મિનિમમ ઇસ્યુ શેર ઓછામાં ઓછા કેટલા બહાર પાડવા ડિસ્કાઉન્ટથી પ્રીમિયમથી આ તે એટલે તમામ પ્રકારની જે પ્રોસીજર છે એ એનું એક સ્ટેટમેન્ટ તૈયાર કરીને જાહેર જનતા અથવા તો શેર હોલ્ડરો તમામ સમક્ષ જે આ પ્રોસીજર છે એ ડિસ્ક્રાઈબ કરવી જરૂરી છે નંબર સિક્સ એન્ડોર્સમેન્ટ ટુ એગ્રીમેન્ટ્સ તમામ પ્રકારના એગ્રીમેન્ટ્સના એન્ડોરમેન્ટ્સ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ધ કંપની ટુ સ્ટાર્ટિંગ ધ બિઝનેસ સ્ટેજ એન્ડ નંબર સેવન એન્ડ ધ લાસ્ટ સ્ટેટમેન્ટ રિલેટેડ ટુ ધ પેમેન્ટ ઓફ એમાઉન્ટ બાય ડાયરેક્ટર્સ ફોર ક્વોલિફાઈડ શેર સ્ટેટમેન્ટ એટલે કે પત્રક જે છે તૈયાર કરવાનું છે કે પેમેન્ટ ઓફ એમાઉન્ટ બાય ડાયરેક્ટર્સ ફોર ક્વોલિફાઈડ શેર લાયકાતના શેર ખરીદવા માટે થઈને જે પેમેન્ટ ડાયરેક્ટર્સોએ ક્લિયર કરેલું છે સ્ટેટમેન્ટ તૈયાર કરેલા છે કે નહીં સ્ટેટમેન્ટ તમારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ ડિક્લેર કરવાના છે સો દેટ ઇટ કેન બી રેકોર્ડ દેટ ક્વોલિફાઈડ શેર પેમેન્ટ ઓફ ક્વોલિફાઈડ શેર આર ડન સો દેટ ઇઝ સેવન સ્ટેજીસ ઓફ સ્ટાર્ટિંગ ધ બિઝનેસ સો આ રીતે ઇન કોર્પોરેશનની પ્રોસીજર જે છે ત્રણ સ્ટેપની અંદર ડિવાઈડ કરેલ છે કે પ્રી રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન સ્ટેજ એન્ડ સ્ટાર્ટિંગ ધ બિઝનેસ સ્ટેજ થેન્ક યુ